यार क्या गई है रेसिपी यहाँ तो लौकी શું સોધે છે મિત્ર જુઓ ને સુરભી બેન રેસિપી નથી મળતી કઈ રેસિપી જોઈએ છે મારા દાદીએ છે ને બહુ જ મસ્ત એક રેસિપી લખાવી હતી એમની ફેવરેટ હો અને ટ્રેડિશનલ રેસિપી હા અને એમને બહુ જ ગમે છે એટલે મેં કીધું કે ચલો ને આજે બનાવીને એમને સરપ્રાઈઝ આપું એટલે તારે એમના માટે કંઈક અલગ બનાવવું છે સ્પેશિયલ બનાવવું છે એવું યસ એકદમ સ્પેશિયલ અને એકદમ પરંપરાગત એવી વાનગી ખવડાવી છે હા કશું ટ્રેન્ડિંગ નહીં ઓ વાંધો નહીં તું અત્યારે ના શોધ પછી આરામથી શોધજે એમાંથી અત્યારે હું તને બીજી એક સરસ મજાની વાનગી શીખવાડું છું પણ એવી જ જોઈએ મને પરંપરાગત બી જોઈએ એવી જ છે પરંપરાગત છે કોઈ જગ્યાની સ્પેશિયલ છે જે તે ક્યારેય નહીં ખાધી હોય અને દાદીમાએ પણ નહીં જ ખાધી હોય હે ચોક્કસ એમણે તો બહુ બધું ખાધું છે ના આ તો નહીં જ ખાધી હોય શું વાત કરો છો એવી વાનગી કે જે પરંપરાગત પણ હોય અને ખાતી પણ યસ યસ અચ્છા તો જાણવું પડશે મારે ચોક્કસ એવી જ પરંપરાગત વાનગી છે આ વાનગી ખાઈને તારા દાદી ખુશ થઈ જશે ઓકે તો પરંપરાગત વાનગીઓ બનવાની છે આ રસોડે અને સાથે ટ્રેન્ડિંગ વાનગીઓ પણ છે તો ચાલો શરૂ કરીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રસ્તુત રસોઈ શો પાવર્ડ બાય શ્રી હરિ રેડી ટુ કુક મસાલા અને સીઝન સ્ટી સુરભી બેન તો અત્યારે તો આ ચોપડો હું બંધ કરું છું અને મૂકી દઉં છું પણ કઈ વાનગી છે એ તમારે મને કહેવું પડશે ચોક્કસ કહીશ અત્યારે જે આપણે વાનગી બનાવવાના છે ને એ કુમાઉના જંગલમાંથી આવેલી છે એટલે કે ઉત્તરાખંડની વાનગી છે ઉત્તરાખંડની વાનગી યસ ઓ માય ગોડ આ તો બિલકુલ નહીં ખાધી હોય તો પછી મેં તને કહ્યું હતું ને કે ખુશ થઈ જશે તારા દાદીમાં એક્ઝેક્ટલી કઈ વાનગી છે એનું નામ છે સિંગોડી સિંગોડી યસ એટલે શું છે મીઠાઈ છે ફરસાણ છે શું છે તને નામ સાંભળતા શું લાગે છે કે શું હશે સિંગોડી પણ તો સિંગોડા જેવું લાગે સાચી વાત છે તું સર્ચ કરીશ ને કે સિંગોડી તો પણ તને સિંગોડા જ દેખાશે એક્ચ્યુઅલી નામ પરથી તો એવું લાગે છે આ ખરેખર એકદમ પરંપરાગત વાનગી છે અને આ એક મીઠાઈ છે અચ્છા પરંપરાગત મીઠાઈ છે અને એ પણ કુમાઉની યસ સુપર એક્સાઇટિંગ વાનગી છે શું ખાસિયત છે આની જો આ જે મીઠાઈ છે ને એની ખાસ વાત એ છે કે બનાવવામાં તો બહુ જ ઈઝી છે પણ એ જે વાનગી જેમાં સાચવવામાં આવે છે કે જેમાં સર્વ કરવામાં આવે છે ને એ પાનમાં અચ્છા હા પાનની અંદર રોલ કરી અને એને રેવા દેવામાં આવે છે અને સર્વ કરવામાં આવે છે અને આ જે પાન છે ને એની ખાસ વાત છે આ પાન અહીંયા તો નથી જ મળતા કુમાઉના જંગલમાં જ મળે છે માલુ નામના પાન છે અને એ પાનમાં એને વીંટીને રાખવામાં આવે છે એનો બે પર્પઝ છે એક તો એ પાનમાં એવું તત્વ રહેલું છે કે જેથી કરીને જે પણ મીઠાઈ તમે એની અંદર રાખો ને એ લાંબો ટાઈમ સુધી સ્ટોર થઈ શકે છે રહી શકે છે હા અને બીજી વાત એ છે કે એ પાનની જે ફ્લેવર છે ને એ કપૂરી પાન જેવી છે કપૂરની જે સુગંધ હોય ને એ કપૂરની સુગંધ વાળા પાન છે એટલે એની અંદર એક ફ્લેવર પણ ભેગી થાય છે અમેઝિંગ છે આટલું બધું સાંભળીને તો હવે ફટાફટ બનાવવાની ઈચ્છા થઈ જ જાય ચોક્કસ તો આપણે બી બનાવી દઈએ ચોક્કસ હવે ફક્ત ઉત્તરાખંડમાં નહીં મળે દરેકે દરેક ઘરમાં બનતી થઈ જશે આ મીઠાઈ જ્યારે આપણે એક બાઉલ માવો લેતા હોય માવામાંથી આ મીઠાઈ બને છે ત્યારે હાફ બાઉલ ખાંડ લઈશું સૌથી પહેલા ખાંડ લઈશું ઓકે એટલે માવાથી અડધી હા માવાથી અડધી અને એની સાથે લગભગ 2 ચમચી જેટલું જ પાણી લઈશું અચ્છા બસ એટલું જ હા અત્યારે આપણે શું કરી રહ્યા છીએ અત્યારે ખાંડને ઉગાડવાની છે એટલે ચાસણી જેવું બનાવવાનું ના ચાસણી જેવું નહીં ફક્ત થોડા પ્રમાણમાં જ ઉગાડવાની છે ઓ અચ્છા ઓકે તે રીતમાં વેરિએશન્સ હોય કે રીત પણ આ એક જ ફોલો થતી હોય ના આ જ રીતે બનતી હોય છે પણ આના પછીનો જે સ્ટેપ છે ને એમાં વેરિએશન હોય છે અચ્છા હવે માવો ઉમેરીશું જો ખાંડ લગભગ ઓગળી ગઈ છે હા હા ફ્લેમ ધીમી રાખજે ઓકે અત્યારે આપણે કેટલો માવો લીધો છે માવો આપણે 200 ગ્રામ લીધો છે અને મોળો માવો હા મોળો માવો અચ્છા તો મીઠો માવો ચાલે
ના, મીઠો માવો નહીં, મોળો માવો જ લેવાનો છે અને એની અંદર ખાંડ ખાંડ ઉમેરવાની છે. ઓકે, મને લાગ્યું કે મીઠો માવો લઈએ તો ખાંડ સાથે થોડું ઓછું કામ. પરંપરાગત વાનગી છે એટલે જો તમે એની જે રીત છે એ પ્રમાણે જ બનાવશો તો જ એ વાનગી સરસ બનશે. એ તો છે, એ તો છે. જે લોકો ઉત્તરાખંડ ગયા હશે, કુમાઉ સ્પેશિયલી ગયા હશે, એ લોકો એ તો ચાખી જ હશે. હા, ચોક્કસ ચાખી હશે, કારણ કે આ જે મીઠાઈ છે એ ત્યાંની બહુ જ ફેમસ મીઠાઈ છે. હા, ઓકે, અને મળતી જ હોય છે. બરાબર, અને આ રીતે પાનમાં જ મળે. હા, પાનમાં જ મળે છે. બરાબર. હવે આ મિશ્રણને આપણે કુક કરવાનું છે અને ઘટ્ટ થાય ત્યાં સુધી એને કુક કરવાનું છે. તો અત્યારે કોઈ ફ્લેવર આમાં નહીં એડ થાય? જો ટ્રેડિશનલી જ્યારે પણ બનાવતા હોય છે ત્યારે આમાં કોઈ પણ ફ્લેવર ઉમેરવામાં નથી આવતી. બસ આ જ રીતે એની સાથે જે પાનની જે ફ્લેવર ભળે છે એ જ ફ્લેવર હોય છે, પણ આપણે આમાં થોડું વેરિએશન લઈ રહ્યા છીએ. હા, મને લાગ્યું. જો મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હા, એકદમ સરસ કલર આવી ગયો છે. હવે એમાં કોપરું ઉમેરવાનું છે. ઓકે, લીલું કોપરું ઉમેરીશું હાફ બાઉલ. હવે આ કોપરું છે ને એ આ જ સ્ટેજ પર ઉમેરવાનું છે. જો તમે પહેલા ઉમેરશો ને તો શું થશે કે કોપરું સરસ શેકાઈ જશે એટલે જે એની અંદરનું પાણી છે ને એ બળી જશે. ઓ અચ્છા. હા, અને આપણે એ નથી જોઈતું. હા, એ નથી જોઈતું. બરાબર. તો આ રીતે છેલ્લે ઉમેરવાથી શું થાય? છેલ્લે ઉમેરવાથી એક સરસ ક્રંચ પણ મળશે અને જે ટોપરાની ફ્લેવર છે ને એ એઝ ઇટ ઇઝ રહેશે, એમ જ રહેશે. બરાબર. હવે એમાં વરિયારી ઉમેરીશું. ઓકે, ગુલાબના પાનની કતરણ ઉમેરીશું. અરે વાહ, આ જે ટ્વિસ્ટ છે એ મારો ટ્વિસ્ટ છે. અચ્છા, ઓકે. ત્યાં જે બને છે ટ્રેડિશનલી એમાં ફક્ત કોપરું જ ઉમેરવામાં આવે છે. ઓકે, અને એ જ રીતે સર્વ થતી હોય છે. તો આ રીતે આપણે ફ્લેવરમાં બીજું શું શું ચેન્જ કરી શકીએ? અત્યારે મેં આમાં ગુલાબની ફ્લેવર એની સાથે પાન અને વરિયારી એ ત્રણેયની ફ્લેવર ઉમેરેલી છે. આ સિવાય તમે ઇલાયચીની ફ્લેવર છે અને નટ્સ, પિસ્તા બદામ એ પણ ઉમેરી શકો છો, એ પણ સરસ લાગે છે. ઓકે, અને અત્યારે કયા પાન લીધા છે તમે? અત્યારે નાગરવેલના પાન લીધેલા છે. એની સુગંધ પણ બહુ સરસ આવે છે. અને તમને ગમે તો કપૂરની ફ્લેવર પણ ઉમેરી શકાય છે, કપૂર પણ સરસ લાગશે આની સાથે. ઓકે, જે કપૂર ખાઈ શકાય એનો થોડો બુક્કો કરીને તમે અંદર નાખી દો તો બહુ જ સરસ લાગશે. ઇલાયચીના દાણા ઉમેરીશું. એ લગભગ કેટલા છે? 4-5 નંગ ઇલાયચી લીધી છે, એના દાણા ઉમેરીશું. હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. ઓકે, હવે જો આ મિશ્રણને આ રીતે ઠંડુ કરીને પછી રોલ કરીને પણ સર્વ થતું હોય છે. એના સિવાય જ્યારે મિશ્રણ એકદમ વ્હાઈટ હતું ત્યારે પણ એને ઠંડુ કરી ફ્રીજમાં સેટ કરવા રાખી દે, ખાંડ ઓગળે અને માવા સાથે સરસ ભળે એટલે લસલસતું જ હોય, પણ તમે ફ્રીજમાં એને સેટ કરવા રાખી દો તો એ સરસ સેટ થઈ જાય છે. અને એ રીતે સેટ કરીને પછી વ્હાઈટ પણ સર્વ થતું હોય છે. ઓ અચ્છા, એટલે આ બંને રીતે સર્વ થતું હોય છે. આ રીતે શેકીને પણ સર્વ થતું હોય છે અને એકદમ વ્હાઈટ પણ સર્વ થતું હોય છે. હવે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. ઓકે, મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને આ રીતે પાનના કોન બનાવી લીધા છે. હા, એમાં ભરી લઈશું. ઓકે, માલુના પાન કેવા હોય? મોટા? હા, આનાથી થોડા મોટા હોય છે. અચ્છા, આવો લાંબો શેપ આપી દેવાનો છે. આ રીતે ભરી દેવાનું છે અને પછી ઉપરથી આ રીતે બંધ કરી લઈશું. અચ્છા. હા, એટલે આની સાથે જ ખાઈ જવાનું? હા, આની સાથે પણ ખાઈ જ શકાય છે, કારણ કે આ પાન છે એ પણ આપણે ખાતા જ હોઈએ છે એટલે આની સાથે પણ બહુ જ સરસ લાગશે. અને ન ખાવું હોય તો ખોલીને પણ તમે ખાઈ શકો છો. ઓકે, બહારથી તો પાન હોય એવું જ લાગે, મીઠું પાન. હા, મીઠું પાન, માવા વાળું પાન.
તમને આ રીતે પાનમાં સર્વ ન કરવું હોય તો તમે એના પેડા જેવો શેપ પણ આપી શકો છો, એના સિવાય બોલ્સ પણ બનાવી શકો છો, તો બહુ સરસ થઈ શકે છે. ઓકે, અને આને ઠારીને આને ચોસલા પડે? હા, ચોક્કસ પડે, એ પણ થઈ શકે છે. યસ, ભરી લઈશું અંદર. ઉત્તરાખંડની આ સ્પેશિયલ મીઠાઈ સિંગોડી આજે આપણે આ રસોડે બનાવી છે, અને તું પણ આ મીઠાઈ બનાવી અને તારા દાદીને સરપ્રાઈઝ આપી શકીશ, અને તમે પણ ચોક્કસથી બનાવજો. સિંગોડી બનાવવા માટે જોઈશે ખાંડ 1 કપ, પાણી 2 ચમચી, મોળો માવો 200 ગ્રામ, છીણેલું શ્રીફળ 1/2 કપ, વરિયાળી 1 ચમચી, ગુલાબના પાનની કતરણ 1-2 ચમચી, નાગરવેલના પાનની કતરણ 1-2 ચમચી, ઇલાયચી 4-5 નંગ. અન્ય સામગ્રીમાં જોઈશે નાગરવેલના પાન. સિંગોડી બનાવવાની રીત: એક પાનમાં ખાંડ અને પાણી ઉમેરી ખાંડને ઓગાળી લો. હવે તેમાં મોળો માવો ઉમેરી મિશ્રણને સતત હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થાય તેટલું કૂક કરી લો. હવે આ મિશ્રણમાં છીણેલું શ્રીફળ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં વરિયાળી, ગુલાબના પાનની કતરણ અને નાગરવેલના પાનની કતરણ ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં ઇલાયચીના દાણા ઉમેરી મિક્સ કરી મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે નાગરવેલના પાન લઈ તેમાં મિશ્રણ ભરી સિંગોડીને સર્વ કરો. તો તૈયાર છે ઉત્તરાખંડની સ્પેશિયલ મીઠાઈ સિંગોડી. સુરભીબેન, હવે મને એ તો ખબર છે કે એક રોયલ ડિશ બનવાની છે, પણ શું બનવાનું છે એ નથી ખબર. એક દાળ બનશે, દાળ સુલતાની. ઓકે, શું ખાસ હોય છે આ દાળમાં? આ દાળ જે છે એ એકદમ રિચ છે, એટલે કે દૂધ, ક્રીમ એ બધું એમાં એડ થતું હોય છે. અને રાજા મહારાજાઓના સમયમાં બનતી આ દાળ છે, એટલે જ્યારે એની બનાવવાની જે પદ્ધતિ છે એ પણ એકદમ અલગ જ ટાઈપની છે. અને એમાં જે ફ્લેવર છે એ ખડા મસાલાની બહુ જ સરસ ફ્લેવર હોય છે, બહુ જ માઇલ્ડ હોય છે. ઓકે, તીખી તમતમતી ને એવી રીતે નથી હોતી, પણ જેને કહેવાય ને કે રોયલ દાળ, યસ યસ, એ રીતની દાળ હોય છે. અવધી ક્યુઝિનની આ એક બેસ્ટ દાળ છે. અરે વાહ, તો શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા તો દાળને બાફવાની છે. તુવેરની દાળ લઈશું. 1 કપ તુવેરની દાળ લીધી છે, જેને પલાળી લીધી છે. ઓકે, કેટલી વાર? 1-1.5 કલાક માટે પલાળી લેવાની છે. થોડું પાણી ઉમેરીશું, 1/2 ચમચી મીઠું લઈશું, 1/2 ચમચી ઘી ઉમેરીશું. અચ્છા, બાફતી વખતે? હા. હવે બધા જ ખડા મસાલા છે એને આ રીતે એક નાની પોટલી બનાવી લેવાની છે. ખડા મસાલાની આપણે સુગંધ જોઈએ છે. ખડા એ જે દાળ છે એકદમ રિચ દાળ છે, એટલે જ્યારે વઘાર થાય ને ત્યારે પણ એની અંદર ખડા મસાલા નથી ઉમેરવામાં આવતા, કે જેથી કરીને તમે જ્યારે પણ ખાઓ ત્યારે તમારા મોઢામાં આવે એ રીતે નહીં, ખાલી એની ફ્લેવર મળવી જોઈએ. અને અત્યારે તો આપણે કુકરમાં એને કુક કરી રહ્યા છીએ, બાકી તો મોટા ચૂલા પર એને સરસ રીતે ધીમા તાપે એને ચડાવવામાં આવે છે, અને એમાં જે સુગંધ આવે છે ને એ તો અલગ જ હોય છે. એ તો કઈક અલગ જ હોય. એટલે દાળ ચડવા આવે એટલે પછી એની અંદર એક પછી એક બધા જ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરાતા જાય છે, અને ધીમા તાપે લગભગ 2-3 કલાક સુધી આ દાળ તૈયાર થતી હોય છે. સુપર્બ લાગે. યસ. હવે ખડા મસાલા લઈશું. તજનો ટુકડો છે, 1 જાયફળનો ટુકડો લઈશું, ઇલાયચીના દાણા ને ઇલાયચી લઈશું, 3-4 મરી લઈશું, અને લવિંગ લેવાના છે 3-4, અને 1 જાવંત્રીનો ટુકડો લઈશું. ઓકે. આની એક નાનકડી પોટલી બનાવી લેવાની છે. ઓકે. જેથી કરીને ખડા મસાલાનો જે સ્વાદ છે એ દાળમાં મળે. બરાબર. એની સાથે 1 આખું લાલ મરચું પણ લઈશું. ઓકે. અને 5 ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરીશું. અચ્છા. હવે કુકરની 2 વિસલ થવા દઈશું. ઓકે, ફાસ્ટ? હા, ફાસ્ટ ફ્લેમ પર. ઓકે.
કુકર ઠંડુ થઈ ગયું છે અને દાળ પણ સરસ બફાઈ ગઈ છે. ઓકે, હવે જે મસાલાની પોટલી આપણે ઉમેરી હતી એ બહાર કાઢી લઈશું. પોટલી છે એને આ રીતે થોડી દબાવી અને પછી કાઢી લેવાની છે, જેથી કરીને મસાલાનો જે સ્વાદ છે એ અંદર આવી જાય. રાઈટ, અને આખું લાલ મરચું પણ બહાર લઈ લઈશું. થોડી આ રીતે મિક્સ કરી લેવાની છે દાળને. ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે જીરું ઉમેરીશું. અડધી ચમચી જીરું લઈશું. ઓકે, તૈયાર કરેલી દાળ ઉમેરી દઈશું. હા, અત્યારે જેમાંથી બહુ જ સરસ સુગંધ આવી રહી છે ખડા મસાલા. યસ, એકદમ માઇલ્ડ ફ્લેવર મળશે. હા, હવે એમાં કેસર વાળું દૂધ ઉમેરીશું. ઓકે, કેસરને દૂધમાં પલાળી લીધું છે. હા, અને એ કેટલું? લગભગ અડધી ચમચી જેટલું છે, એટલે કેસરના 12-13 તાંતણા લીધા હતા અને એને દૂધમાં પલાળી લીધા છે. બરાબર, હવે એની સાથે એક બાઉલ દૂધ પણ ઉમેરીશું. ઓકે, એકદમ અલગ ફ્લેવર છે. યસ, હવે એની સાથે ક્રીમ પણ ઉમેરીશું. કેટલું છે? લગભગ 2 મોટી ચમચી. દૂધ, ક્રીમ, કેસર. યસ, મીઠાઈ જેવું જ થઈ ગયું. રોયલ દાળ બની રહી છે. હા, તો કઈક તો અલગ બનવી જ જોઈએ ને. બિલકુલ, એને લગભગ 4-5 મિનિટ સુધી ઉકાળી લઈશું. ઓકે, જો દાળ સરસ ઉકળી ગઈ છે, એકદમ સરસ થિકનેસ પણ મળી ગઈ છે. હા, હવે ડુંગર આપીશું. અરે વાહ, નાગરવેલના પાન લઈશું. ઓકે, એને વચ્ચે મૂકીશું. બરાબર, ગરમ કરેલો કોલસો મૂકીશું એના પર. ઓકે, અને ઉપર ઘી મૂકી દઈશું. ઓકે, વાહ, ડુંગર અને નાગરવેલના પાન એ બંનેની ફ્લેવર મિક્સ થશે. સુપર્બ. મસ્ત સુગંધ આવી રહી છે. રોયલ રસોડામાં ઉભા હોય એવું લાગે છે. સર્વ કરી લઈએ. કોથમીરથી ગાર્નિશ કરીશું. ફુદીનાના પાનથી પણ ગાર્નિશ કરીશું. લીલા મરચાની રીંગ મૂકીશું. હા, સુલતાનના રસોડે બનતી દાળ આજે આપણા રસોડે બની છે. દાળ સુલતાની. યસ, દાળ સુલતાની બનાવવા માટે જોઈશે પલાળેલી તુવેરની દાળ 1 કપ, પાણી જરૂર મુજબ, મીઠું 1/2 ચમચી, ઘી 1/2 ચમચી, તજ 1 ટુકડો, જાયફળ 1 ટુકડો, ઇલાયચી 3 નંગ, મરી 3-4 નંગ, લવિંગ 3-4 નંગ, જાવિંત્રી 1/2 નંગ, સૂકા લાલ મરચાં 1 નંગ, લાલ મરચું 5 ચમચી, વઘાર માટે જોઈશે ઘી 3-4 ચમચી, જીરું 1/2 ચમચી, દૂધમાં પલાળેલું કેસર 2 ચમચી, દૂધ 1/4 કપ, ક્રીમ 2 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે નાગરવેલના પાન, કોલસો અને ઘી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર, ફુદીનો અને લીલા મરચાં. દાળ સુલતાની બનાવવાની રીત: એક કુકરમાં પલાળેલી તુવેરની દાળ લઈ તેમાં પાણી ઉમેરી, મીઠું અને ઘી ઉમેરી મિક્સ કરી લો. હવે એક પોટલી બનાવવા માટે મલમલના કપડામાં તજ, જાયફળ, ઇલાયચી, મરી, લવિંગ, જાવિંત્રી ઉમેરી તેની પોટલી વાળી લો. પોટલીને દાળમાં ઉમેરી તેમાં સૂકા લાલ મરચાં અને લાલ મરચું ઉમેરી કુકર બંધ કરી 2 વિસલ વાગે તેટલી વાર સુધી દાળને કૂક કરી લો. દાળ બફાઈ જાય
એટલે તેમાંથી પોટલી અને સુકું લાલ મરચું નીકાળી તેને બરાબર મિક્સ કરી લો. હવે વઘાર માટે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરી દાળ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં દૂધમાં પલાળેલું કેસર, દૂધ અને ક્રીમ ઉમેરી મિક્સ કરી લો. દાળને 4-5 મિનિટ માટે ઉકાળી લો. હવે ધૂંગાર આપવા માટે દાળમાં નાગરવેલનું પાન મૂકી કોલસો મૂકી તેના પર ઘી રેડી ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ માટે ધૂંગાર આપી દો. ધૂંગાર અપાઈ જાય એટલે તેમાંથી નાગરવેલનું પાન અને કોલસો દૂર કરી દાળને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર, ફુદીનો અને લીલા મરચાંની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે દાળ સુલતાની. પરંપરાગત વાનગીઓ તો આપણે શીખી લીધી છે, હવે વારો છે ટ્રેન્ડિંગ વાનગીઓ શીખવાનો. દીપિકા, ટ્રેન્ડિંગ વાનગીઓ લઈને આવ્યા છો આજે રસોડે. હા, શું ટ્રેન્ડમાં છે આજકાલ? ટ્રેન્ડિંગ રેસિપીઝની વાત કરીએ તો અત્યારે ઘણી બધી રેસિપીઓ ટ્રેન્ડિંગ છે, જેમ કે બ્રેડની અલગ અલગ વાનગીઓ હોય, પંજાબી ડિશિસ છે, ચીઝી વસ્તુઓ, ચટપટી વસ્તુઓ, સ્ટાર્ટર્સ, ઘણા બધા. પણ આજે આપણે જે લેવાના છે તે છે, એનો મેઇન જે બેઝ છે તે આપણે બટાકા છે. એટલે મીન્સ મસાલેદાર બટાકા આપણે બનાવવાના છે. અને કોઈ દિવસ એ ટ્રેન્ડમાંથી જતા નથી, કારણ કે યસ, કોઈને પણ પૂછો તો બટાકા તો ભાવતા જ હોય. ને તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, બટાકા બધે જ ખવાતા હોય. એક્ઝેક્ટલી. તો આજે આપણે બે રીતે બટાકા બનાવીશું, એક ચીઝી બટાકા અને એક ચટપટા બટાકા. ઓકે, તો શરૂઆત કરી દઈએ. યસ. સૌથી પહેલા મેં આ નાની જે આપણી બટાકી આવે છે, જે નાની સાઈઝના જે બટાકા હોય છે તે લીધા છે. અને પાણી ઉકળવા મૂક્યું છે, તેની અંદર આપણે આ નાખી દઈશું. અને એને 8-10 મિનિટ માટે એને કુક કરવાના છે. એકદમ બાફી નથી કાઢવાના અને એકદમ કાચા પણ નહીં રહેવા જોઈએ. 80-90% જેટલા થઈ જાય એટલા આપણે એને કરીશું. બરાબર. તો આપણે પાણી ઉકળી ગયું છે, આપણે બટાકી અંદર નાખી દઈશું. ઓકે. અને આપણે અત્યારે થવા દઈશું. અત્યારે મેં 12-15 જેટલી નંગ બટાકી લીધી છે. ઓકે. બટાકી જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે ચીઝી મિશ્રણ બનાવી લઈએ. હા, તો એના માટે મેં અહીંયા 1/2 કપ જેટલું મેયોનીઝ લીધું છે, એ લઈ લઈશું. ઓકે. 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ લઈશું, 1 નાની ચમચી ઓરેગેનો, 5 ચમચી મરીનો પાવડર, ઓકે, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી દળેલી ખાંડ, ઓકે, અને 5 ચમચી લીંબુનો રસ, ઓકે, 1 મોટી ચમચી ટોમેટો કેચઅપ, અને 5 ચમચી લાલ મરચું. ઓકે. પહેલા બધી વસ્તુ મિક્સ કરી લઈશું. આમાં તમે પ્લેન મેયોનીઝ દીધું છે, આપણે ગાર્લિક ફ્લેવર લઈ શકીએ? હા, લઈ શકાય. તમને જે પણ તમારું ફેવરિટ મેયોનીઝ હોય તે તમે લઈ શકો છો. અચ્છા, ઓકે. ચીઝી બટાકા માટેનું મિશ્રણ તૈયાર છે. હા, તો હવે આપણે ચટપટા બટાકા માટેનું મિશ્રણ બનાવીશું. હા, ચટપટું. હા. આજે આપણે બનાવવાનું છે તે એકદમ આપણે પીસી નથી લેવાનું, એટલે આપણે ગ્રાઇન્ડરમાં નથી કરવાનું. અને અગર ગ્રાઇન્ડરમાં કરો છો તો એને ઉલટું ઘુમાવીને એકદમ ચંકી થોડુંક જેવું રહે એવી રીતે આપણે એને રાખશું. બરાબર. એટલે અત્યારે જેવું નહીં. હા, એટલે અત્યારે આપણે એને આની અંદર જ આપણે બનાવશું. ઓકે. સૌથી પહેલા આપણે 1 નંગ ડુંગળી લીધી છે, 1/2 નંગ ટામેટું છે, 1 મરચું લીધું છે, 1-2 ચમચી જેટલું કેપ્સિકમ લીધું છે, કોથમીર લઈએ છે 1 ચમચી, ઓકે, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લીંબુનો રસ, 1/2 નાની ચમચી ચીલી ફ્લેક્સ, 1/2 નાની ચમચી ઓરેગેનો, 5 ચમચી મરીનો ભૂકો. મિત્તલ, આ થઈ ગયું છે. હવે આપણે એની અંદર 1-2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરશું. અચ્છા. અને એકવાર પાછું એને મિક્સ કરી લઈશું. થઈ ગયું છે. બાઉલમાં લઈ લઈશું એક. ઓકે. તો ચટપટા બટાકા માટેનું મિશ્રણ તૈયાર છે. મિત્તલ, બટાકા બફાઈ ગયા છે, હવે આપણે એને કાઢી લઈએ.
આને પણ આપણે કુકરમાં ના જ બાફી શકીએ ને? ના, કુકરમાં બાફવાથી આપણ થોડા વધારે બફાઈ જશે. હવે આને 5 મિનિટ માટે થોડું ઠંડુ થવા દઈશું, એની વરાળ થોડી ઉડી જાય ત્યાં સુધી. રાઈટ, આ ઠંડા પડે ત્યાર પછી આપણે એને તળવાના છે, અને તળવા માટે આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ આપણે યુઝ કરવાના છે. ઓકે, તો આપણે એ પણ ગરમ કરવા મૂકી દઈએ. તેલને ગરમ થવા દઈશું. ઓકે, બટાકી ઠંડી થઈ ગઈ છે, હવે આપણે એને થોડી દબાવી દઈશું. આવી રીતે બટાકી લેવાની છે અને થોડું હાથથી એને આવી રીતે દબાવી દેવાની છે. ઓકે, હથેળીથી? હા, હથેળીથી જ. રાઈટ, અચ્છા, ના રીતે આપણે છાલ સાથે જ લેવાની? હા, છાલની સાથે જ લેવાની છે. ઓકે, બટાકી રેડી થઈ ગઈ છે. હા, હવે આપણે કોર્નફ્લાની સ્લરી બનાવવાની છે, તે બનાવી લઈએ. 1-1.5 ચમચી જેટલો કોર્નફ્લાર લીધો છે. હા, એની અંદર આપણે પાણી એડ કરશું. અને થોડી પતલી સ્લરી બનાવી લઈશું. ઓકે, હવે આપણે આ બટાકીને સ્લરીમાં કોટ કરી લઈશું. ઓકે, અચ્છા, એકદમ પાતળું કોટ? હા, એકદમ પતલું કોટિંગ કરવાનું છે. ઓકે, અને એને ફ્રાય કરવા મૂકી દઈશું. અચ્છા, એવી રીતે બધી બટાકી આપણે કરી દઈશું. બરાબર, અત્યારે આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલમાં આપણે આ ફ્રાય કરી રહ્યા છે બટાકી, જે વેરી વેરી લાઇટ છે અને ખાધા પછી જરાય આપણે હેવી હોય એવું લાગતું નથી. યસ, એકદમ લાઇટ જ રહેશે. યસ, ઓકે, અને ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે જેમાં વિટામિન એ, ડી અને ઈ ભરપૂર પ્રમાણમાં છે, એટલે આપણી આંખો માટે, આપણી ત્વચા માટે અને આપણા હાડકા માટે ખૂબ જ સારું છે. સાચી વાત છે. બટાકી તળાઈ ગઈ છે, હા, આપણે એને કાઢી લઈશું. ઓકે, બટાકી તળાઈને તૈયાર છે. હા, અને આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલમાં તળી છે, એટલે એમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને નેચરલ વિટામિન્સનું પ્રમાણ ખૂબ વધારે છે. યસ, હવે સર્વ કરી દઈએ. હા, ફ્રાય કરેલી બટાકી લઈ લઈશું. યસ, હવે આપણે જે આ ચીઝી મિશ્રણ બનાવ્યું હતું તે એક પર લઈ લઈશું. અચ્છા, એટલે બટાકાની ઉપર જ આ સર્વ કરવાનું? હા. ઓકે, મિશ્રણમાં ઉમેરીને આપણે આમ મિક્સ નથી કરતા? હા, એવી રીતે બી કરી શકો, પણ અત્યારે આપણે આવી રીતે ઉપર મૂકીને જ આપણે એને સર્વ કરીશું. હા, ઓકે. હવે આપણે એની ઉપર ઝીણી સમારેલી ડુંગળી મૂકીશું અને થોડી કોથમીર. યસ, હવે ચટપટા બટાકા આપણે રેડી કરી લઈએ. હા, આ ચટપટું જે મિશ્રણ છે એ એવી રીતે જ આપણે બટાકાની ઉપર મૂકશું. યસ, અત્યારે તો આપણે બટાકીને તળી લીધી છે, પણ જો તળવી નહીં હોય તો આપણે થોડો ખાલી કોર્નફ્લાર એની પર ભભરાવીને થોડું સેલો ફ્રાય બી આપણે એને કરી શકીએ છીએ. અચ્છા, ઓકે. હા, આ ચટપટું મિશ્રણ આપણે મૂકી દીધું છે બટાકી પર, એની પર પણ થોડી કોથમીર મૂકી દઈશું. ઓકે, તો તૈયાર છે આપણા મસાલેદાર બટાકા. સુપર. મસાલેદાર બટાકા બનાવવા માટે જોઈશે બટાકીઓ 15-20 નંગ, ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ તળવા માટે. ચીઝી મિશ્રણ બનાવવા માટે જોઈશે મેયોનીઝ 1/2 કપ,
ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, મરી પાવડર 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, દળેલી ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 5 ચમચી, ટમેટો કેચઅપ 1 મોટી ચમચી, લાલ મરચું 5 ચમચી. ચટપટું મિશ્રણ બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલા ટામેટા 1/2 નંગ, સમારેલા લીલા મરચા 1 નંગ, સમારેલા કેપ્સિકમ 1-2 ચમચી, સમારેલી કોથમીર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, ઓરેગાનો 1/2 ચમચી, મરીનો ભૂક્કો 5 ચમચી, ટમેટો કેચઅપ 1-2 ચમચી. કોર્નફ્લોરની સ્લરી બનાવવા માટે જોઈશે કોર્નફ્લોર 1-2 ચમચી, પાણી જરૂર મુજબ. મસાલેદાર બટાકા બનાવવાની રીત. સૌ પ્રથમ એક સોસપેનમાં પાણી ઉકાળી તેમાં ઝીણી બટાકી ઉમેરી તેને બાફી લો. બટાકા બફાઈ જાય એટલે તેને એક પ્લેટમાં લઈ થોડા ઠંડા કરી લો. હવે આ બટાકાને હાથેથી થોડા દબાવી લો. હવે સ્લરી બનાવવા માટે એક બાઉલમાં કોર્નફ્લોર અને પાણી ઉમેરી મિક્સ કરી પાતળી સ્લરી તૈયાર કરો. બટાકાને સ્લરીમાં ડુબાડી ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલમાં આછા બદામી રંગના તળી લો. ચીઝી મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં મેયોનીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર, મીઠું, દળેલી ખાંડ, લીંબુનો રસ, ટમેટો કેચઅપ અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી ચીઝી મિશ્રણ તૈયાર કરો. હવે ચટપટું મિશ્રણ બનાવવા માટે એક ચોપરમાં ડુંગળી, ટામેટા, લીલા મરચા, કેપ્સિકમ, કોથમીર, મીઠું, લીંબુનો રસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મરીનો ભૂક્કો ઉમેરી ચોપ કરી લો. છેલ્લે તેમાં કેચઅપ ઉમેરી ચોપ કરી ચટપટું મિશ્રણ તૈયાર કરી લો. હવે તળેલા બટાકાને સર્વિંગ ડિશમાં લઈ ઉપરથી ચીઝી મિશ્રણ, ઉપર ડુંગળી અને કોથમીર ભભરાવી, ચટપટું મિશ્રણ ભભરાવી કોથમીર મૂકી સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી મસાલેદાર બટાકા. દીપિકા, હવે ડેલ્ગોના કોફી બનવાની છે ને? હા, પણ ડેલ્ગોના કોફી નથી બનાવી આપણે, કારણ કે એ તો બધાએ જ બનાવી છે, તો આપણે એનું પુડિંગ બનાવીએ. પુડિંગ બનાવીશું તો એ પણ ટ્રેન્ડમાં આવી જશે. હા, તો શું ખાસ છે આ પુડિંગમાં? એના માટે આપણે કોફી કેકનો બેઝ લીધો છે અને લેયર્સ વાઇઝ આપણે એવી રીતે એને સર્વ કરીશું. ઓકે, તો શરૂ કરીએ. હા, આપણે એક સોસપેન લઈ લઈએ. એક કપ જેટલું દૂધ લઈશું. ત્યારબાદ તેની અંદર 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈએ છીએ. કસ્ટર્ડ પાવડર નહીં લેવો હોય તો કોર્નફ્લાવર પણ એડ કરી શકાય, તો તમારે વેનીલા એસેન્સ એક્સ્ટ્રા એડ કરવું પડશે. ઓકે, એટલે અત્યારે આપણે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ લઈ રહ્યા. હા, ઓકે. ત્યારબાદ તેની અંદર 1 નાની ચમચી કોફી લઈશું. યસ. અને તેની અંદર 1/2 કપ જેટલી ખાંડ લઈશું. હવે આને એક વખત બરાબર મિક્સ કરી લઈએ. ઓકે, એટલે ઠંડા દૂધમાં બધું મિક્સ કરી લેવાનું. એટલે દૂધ ઠંડુ હશે તો જે આપણે કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે તેનું ગઠ્ઠા નહીં થઈ જાય. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આને ઉકળવા મૂકી દઈશું. અચ્છા, આપણે આ મિશ્રણ થોડું થીક થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરશું. ઓકે, તો આટલા સમયમાં તમે કેટલી વાર બનાવી કોફી? મેં તો ઘણી બધી વખત બનાવી, કહી શકાય કે અઠવાડિયામાં 4-5 વખત તો ખરી. શું વાત છે, કારણ કે મને કોફી ખૂબ જ ભાવે છે. અરે વાહ. વચ્ચે વચ્ચે આપણે એને મિક્સ કરતા રહીશું. ઓકે. એકચ્યુઅલી ડેલ્ગોનાનો ટ્રેન્ડ અત્યારે નીકળ્યો છે, પણ વર્ષોથી આપણે જે કેપેચિનો પીએ છીએ તો એ પણ સેમ જ વસ્તુ છે, બટ આપણે ગરમ દૂધમાં એને બનાવીએ છીએ. આ ઠંડા દૂધમાં અત્યારે બને છે અને એના લેયર્સ અલગ અલગ હોય છે, એટલે વર્ષોથી આ રીતે પીવાય તો છે જ કોફી, પણ ખાલી એને હવે આપણે અલગ ફોર્મમાં સર્વ કરીને એનું નામ ચેન્જ કરી દીધું. બરાબર છે. હવે આમાં આપણે 50 ગ્રામ જેટલી ચોકલેટ એડ કરશું. એને મેં નાની કાપી લીધી છે નાના ટુકડામાં અને હવે ગેસ બંધ કરી દઈશું, એટલે ગરમ કસ્ટર્ડમાં જ આ પીગળી જશે. બરાબર. અત્યારે કઈ ચોકલેટ લીધી છે આપણે? અત્યારે ડાર્ક ચોકલેટ, ડાર્ક કમ્પાઉન્ડ જે આવે છે તે લીધું છે. અચ્છા, તમે આની જગ્યા પર મિલ્ક કમ્પાઉન્ડ, વ્હાઇટ કમ્પાઉન્ડ પણ લઈ શકો છો, ખાલી એના કલરમાં ફરક આવશે. બરાબર. પણ ફક્ત એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે મિલ્ક અને વ્હાઇટ ચોકલેટ આપણે યુઝ કરતા હોઈએ તો ત્યારે ખાંડનું પ્રમાણ થોડું ઘટાડી દેવાનું. બરાબર. આ રેડી થઈ ગયું છે, હવે આપણે આને થોડું ઠંડુ થવા દઈશું. ઓકે, હવે ઠંડુ થાય ત્યાં સુધી આપણે ડેલ્ગોના વિપ બનાવી દઈએ. યસ, મેઈન વસ્તુ છે. હા, એક બાઉલ લઈ લઈશું. હા, એની અંદર 2 ચમચી કોફી, 2 ચમચી ખાંડ,
ઓકે, લે જેટલી કોફી એટલી ખાંડ. હા, અને એટલું જ પાણી, બે ચમચી. ત્રણેયનું પ્રમાણ સેમ. હા, ગરમ પાણી અત્યારે આપણે લઈએ છીએ બે ચમચી જેટલું. હવે આપણે આને બીટ કરી લઈશું. એક વખત બધું આપણે સાઇડ્સ ક્લીન કરી દઈએ. આશરે કેટલી વાર લાગે આને બનતા? લગભગ આવી રીતે ઇલેક્ટ્રિક બીટરથી તમે કરો છો તો લગભગ 4-5 મિનિટ, અને અગર જો તમે હાથથી મહેનત કરવા માંગતા હોવ તો 8-10 મિનિટ. હા, જોઈ શકાય છે કે એનો કલર હવે ધીરે ધીરે ચેન્જ થવા માંડ્યો. રાઈટ, આ રેડી થઈ ગયું છે. મહેનતનું ફળ. હા, જોઈ શકે છે. યસ, પરફેક્ટ, બરાબર છે. હા, એટલે આવી કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી એને વિપ કરવાનું છે. હા હા મિત્તલ, આવી રીતે તમે ડેલ્ગોના વિપ કરીને એને ફ્રીઝમાં બી એરટાઇટ કન્ટેનરમાં 3-4 દિવસ માટે રવા દઈ શકો છો. જ્યારે બી તમારે બનાવવું હોય તો તમે એને યુઝ કરી શકો. બરાબર. હવે આપણે ડેલ્ગોનાનું જે મૂઝ બનાવવાનું છે તે બનાવી લઈએ. અચ્છા, એના માટે મેં અહીંયા 1/2 કપ જેટલું વિપ ક્રીમ લીધું છે. તેની અંદર 2 ચમચી જેટલું ડેલ્ગોના વિપ આપણે એડ કરશું. ઓકે, અને એને કટ એન્ડ ફોલ્ડ મેથડ થી મિક્સ કરી લઈશું. અચ્છા, બરાબર. બહુ જ સરસ સુગંધ આવી રહી છે આમ કોફીની. હા, તો આપણું આ ડેલ્ગોના મૂઝ રેડી છે. હવે આપણે એને પાઇપિંગ બેગમાં ભરી લઈશું. બરાબર. દીપિકા, હવે એસેમ્બલિંગ કરીએ? હા. ઓકે, સૌથી પહેલા આપણે કોફી કેક મેં લીધી છે એને આવી રીતે ભૂકો કરી લીધો છે. અચ્છા, એને ગ્લાસમાં પહેલા આપણે થોડું લઈ લઈશું નીચે. ઓકે, અને એને બરાબર પ્રેસ કરી દેવાનું છે. એટલે કોફી એન્ડ ચોકલેટ છે કે ફક્ત કોફી છે? હા, એટલે કોફી અને ચોકલેટ મિક્સ કેક છે. મેં વેનિલા બેઝ નથી લીધો, એનો જે મેઇન બેઝ છે તે ચોકલેટ લીધો છે. એટલે મોકા ફ્લેવરની કેક કહી શકાય. ઓકે, આવી રીતે ભરી દેવાની છે. ઓકે, એવી રીતે બધા ગ્લાસ ભરી દઈશું. ઓકે, અને આ લેયર આપણે કેટલું કરવાનું છે? કેકનું લેયર થોડુંક ઓછું લેવાનું છે, ત્યારબાદ પુડિંગનું લેયર એનાથી થોડું વધારે, અને ત્યારબાદ આપણે જે મૂઝ બનાવ્યું છે એનું લેયર એનાથી વધારે. બરાબર. આમ જુઓ તો પ્રોસેસ એકદમ ઇઝી છે. હા, ખૂબ જ ઇઝી છે, અને આવી રીતે તમે સર્વ કરો તો નાના બચ્ચાઓથી લઈને મોટા બધાને જ બહુ ગમે. યસ, તમે આને એક મોટી ટ્રેમાં પણ આવી રીતે સેટ કરી શકો, પણ અત્યારે આપણે સિંગલ સર્વિંગ જ કરીએ છીએ એટલે નાના નાના ગ્લાસીસમાં સર્વ કરીએ છીએ. પણ આ બહુ સારો ઓપ્શન છે. સાચી વાત છે, બધા પોતપોતાનું એક એક સર્વિંગ લઈ લે અને પોતાની રીતે એન્જોય કરી શકે. હવે આપણે જે કસ્ટર્ડ બનાવ્યું હતું એને પણ મેં આવી રીતે પાઇપિંગ બેગમાં ભરી લીધું છે. બરાબર, કસ્ટર્ડ ભરી દઈશું. ઓકે, પાઇપિંગ બેગ થી તમે જ્યારે કામ કરો ને ત્યારે તમારું ફિનિશિંગ ખૂબ સારું થઈ જાય. હા, હવે આપણે જે આ મૂઝ બનાવ્યું છે એનું લેયર કરી દઈશું. ઓકે, આ ભરાઈ ગયા બાદ આપણે એક આવી રીતે ચપ્પુકી થી કે કસાથી લેવલ કરી લેવાનું છે મૂઝ નું. ઓકે, આવી રીતે. યસ, દેખાવમાં બહુ જ સુંદર લાગે છે. હા, એવી રીતે બાકીના પણ રેડી કરી લઈએ. ઓકે, હવે આને પણ આવી રીતે લેવલ કરી લઈએ. આજે બપોરે કોફી નહીં પીએ આપણે, આપણે આ ડેઝર્ટ જ એન્જોય કરીશું. હા, સાચી વાત છે.
હવે આપણે આની પર થોડો કોકો પાવડર ડસ્ટ કરી દઈશું. દેખાવમાં તો બિલકુલ બેકરીમાં જે ડિઝર્ટ્સ મળતા હોય છે ને એના જેવું જ લુક છે. સાચી વાત છે. મેં આવી રીતે જ થોડું વિપ આવી રીતે પેલી સ્ટાર નોઝલમાં પણ ભરેલું છે. હા, હવે આવી રીતે સુગરના જે સ્પ્રિંકલ્સ આવે છે તે લઈ લઈશું. ઓકે, અને આ કોફી બીન્સ છે તે મૂકી દઈશું. તો મિત્તલ, તૈયાર છે ડેલગોના પુડિંગ. Beautiful. Thank you. ડેલગોના પુડિંગ બનાવવા માટે જોઈશે દૂધ 1 કપ, કસ્ટર્ડ પાવડર 2 ચમચી, કોફી પાવડર 1 નાની ચમચી, ખાંડ 2 કપ, ડાર્ક ચોકલેટ 50 ગ્રામ. ડેલગોના ક્રીમ બનાવવા માટે જોઈશે કોફી પાવડર 2 ચમચી, ખાંડ 2 ચમચી, ગરમ પાણી 2 ચમચી. એસેમ્બલિંગ માટે જોઈશે વિપ ક્રીમ, કોફી ફ્લેવરની કેક, સુગર બોલ્સ અને કોકો પાવડર. ડેલગોના પુડિંગ બનાવવાની રીત. સૌપ્રથમ એક સોસપેનમાં ઠંડુ દૂધ, કસ્ટર્ડ પાવડર, કોફી પાવડર અને ખાંડ ઉમેરી મિક્સ કરી તેને બરાબર ઉકાળી લો. હવે તેમાં ડાર્ક ચોકલેટ મિક્સ કરી કસ્ટર્ડ તૈયાર કરો, તેને થોડું ઠંડુ કરી લો. હવે ડેલગોના ક્રીમ બનાવવા માટે એક બાઉલમાં કોફી, ખાંડ અને ગરમ પાણી લઈ તેને બીટરથી બરાબર બીટ કરી લો. ડેલગોના ક્રીમ તૈયાર થઈ જાય એટલે તેમાં વિપ ક્રીમ ઉમેરી મૂસ તૈયાર કરી લો. મૂસને પાઇપિંગ બેગમાં ભરી લો. હવે એસેમ્બલ કરવા માટે શોર્ટ ગ્લાસમાં નીચે કોફી ફ્લેવરની કેક લઈ ઉપર પુડિંગ મૂકી ઉપર ડેલગોના ક્રીમવાળું મૂસ ભરી તેને બરાબર લેવલ કરી તેના પર કોકો પાવડર છાંટી તેના પર મૂઝનું ફ્લાવર મૂકી સુગર બોલ અને કોફી બીનથી ડેકોરેટ કરી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ડેલગોના પુડિંગ.